हेलो, नमस्कार विद्यार्थी मित्रों। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 માં ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એમાં આપણે બેઝિક ડેફિનેશન, ત્યાર પછી સ્થાન વિશે સમજ મેળવી અને પથ લંબાઈ સુધીની ચર્ચા કરી। મિત્રો, આજના લેક્ચરમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજીને થોડાક એની એપ્લિકેશન, એટલે કે થોડાક આપણે એવા ઉપયોગ સમજશું કે પથ લંબાઈ અને સ્થાનાંતર એકબીજાથી કઈ રીતે જુદું પડે છે। રેડી? તો ઓકે, તો સૌથી પહેલાં તો આ જે કાર્ટેશિયન યામ પદ્ધતિ મેં બતાવી છે, એ કાર્ટેશિયન યામ પદ્ધતિમાં તમે જોઈ શકો કે ત્રણ યામ રહેલા છે, એક્સ, વાય અને ઝેડ। એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ધન હોય, આપણે અગાઉ ચર્ચા કરી હતી। પરંતુ ગતિની વાત કરતા પહેલા ફરીથી હું આગળના લેક્ચરના થોડાક મુદ્દા કવર કરાવી દઉં। ગતિ એટલે કે જ્યારે કોઈ પદાર્થનું સ્થાન સમયની સાથે બદલાય તો એને પદાર્થ ગતિમાં કહેવાય। પણ ગતિ સમજવા માટે તમારે નિર્દેશ ફ્રેમની સમજ મેળવવી પડે, કારણ કે કાલના લેક્ચરમાં આપણે એવી ચર્ચા કરેલી કે ગતિમાન પદાર્થ, ધારો કે આપણી બાજુમાં બેઠેલો પેસેન્જર, આપણે બસમાં જઈએ છીએ, બસ ગતિ કરે છે અને આપણી બાજુની સીટમાં એક પેસેન્જર ભાઈ બેઠા છે, તો આપણે એને જોશું તો આપણને સ્થિર દેખાશે। પરંતુ આ જ પેસેન્જરને જો બારીની બહાર રહેલી કોઈ સ્થિર વ્યક્તિ જમીન પરથી એનું અવલોકન કરશે તો એ વ્યક્તિ એને ગતિમાં દેખાશે। આ બંને વસ્તુમાં, કન્ડિશનમાં, વસ્તુ એક છે, પરિસ્થિતિ એક છે, પણ અવલોકનકારનું સ્થાન અને અવલોકનકાર બદલી ગયા તો આપણું અવલોકન પણ બદલી ગયું। તો આ જે ઘટના છે નિર્દેશ ફ્રેમ દ્વારા આપણે સમજીએ કે નિર્દેશ ફ્રેમ એટલે શું। તો નિર્દેશ ફ્રેમની પહેલાં વ્યાખ્યા સમજી લઈએ। નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા, તો અવલોકનકાર જે સ્થળેથી, જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને તે અવલોકનકારની નિર્દેશ ફ્રેમ કહેવાય। તો મેં ઉદાહરણ આપ્યું કે આપણી નિર્દેશ ફ્રેમ કઈ કહેવાય, તો આપણી બસ, જ્યારે જે બસની બહાર બેઠેલો વ્યક્તિ, સ્થિર ઊભેલો વ્યક્તિ, એના માટે નિર્દેશ ફ્રેમ કઈ કહેવાય, તો કે જમીન, એ જમીન ઉપર સ્થિર છે। જ્યારે આ જ જમીનની સાપેક્ષમાં બસ ગતિમાં છે એટલે અવલોકનકારને એ ગતિમાં દેખાશે। જ્યારે મને એ વ્યક્તિ સ્થિર કેમ દેખાય છે, તો કે હું જે નિર્દેશ ફ્રેમમાં છું એ જ નિર્દેશ ફ્રેમમાં એ વસ્તુ પણ છે, એટલે કે એ વ્યક્તિ પણ એ જ નિર્દેશ ફ્રેમમાં છે। આ તો વાત કરેલી આપણે આના પહેલાના લેક્ચરમાં કે ભાઈ પૃથ્વી નામની નિર્દેશ ફ્રેમમાંથી તમે કોઈ વસ્તુનું અવલોકન કરો, સ્થિર વસ્તુનું, તો તમને સ્થિર જ દેખાશે। પરંતુ પૃથ્વીની બહાર જઈને ચંદ્રમાં કે સૂર્યમાંથી અવલોકન કરો તો પૃથ્વી પરિભ્રમણ કરે છે, તો એ વસ્તુ પણ પરિભ્રમણ કરતી હોય એવું અનુભવાશે। તો નિર્દેશ ફ્રેમ બદલાય તો અવલોકનકારનું અવલોકન પણ બદલાય। નિર્દેશ ફ્રેમના પ્રકાર કેટલા? તો નિર્દેશ ફ્રેમના પ્રકાર બે છે, એક જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજું છે અજડત્વીય નિર્દેશ ફ્રેમ। જડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે કે જે નિર્દેશ ફ્રેમ ન્યૂટનના ફર્સ્ટ લો, પ્રથમ નિયમનું પાલન કરે। પ્રથમ નિયમનું પાલન કરે એટલે શું? પહેલો નિયમ તમને નથી ખબર, કાંઈ વાંધો નહીં, પાંચમું ચેપ્ટર છે ન્યૂટનના નિયમો, પણ શું છે પહેલો નિયમ? તો ન્યૂટને પહેલો નિયમ એવો આપ્યો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે, સ્થિર હોય, સ્થિર રહે, ગતિમાં હોય, અચળ વેગી ગતિ ચાલુ રાખે। ધારો કે હું સ્થિર છું, બેઠો છું, મને કોઈ વ્યક્તિ જ્યાં સુધી ધક્કો નહીં આપે ત્યાં સુધી હું સ્થિર જ રહીશ, પણ જેવો કોઈ મને બાહ્ય બળ આપ્યું એટલે મેં મારી પોઝિશન બદલાવી નાખી, મારી અવસ્થા બદલાવી, હું સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવી ગયો। અને જો કોઈ અચળ વેગી ગતિ ચાલુ રાખતો હોય કોઈ પદાર્થ,
तो ये अनंत समय सुधी ज्यां सुधी एना उपर कोई बाह्य बळ एक्सटर्नल फोर्स एप्लाय करवामां न आवे त्यां सुधी ए पदार्थ पोतानी नियमित वेगी अचळ वेगी गति चालू राखे एटले के प्रवेग उत्पन्न न थाय। प्रवेग तो ज मळे जो वेग में फेरफार थाय तो, अने वेग में फेरफार तो थाय जो बळ लगाड़वामां आवे तो। એટલે બળની સાચી સમજ એટલે કે બળની વ્યાખ્યા ન્યૂટને પહેલા નિયમમાં આપી, બળનું મૂલ્ય બીજા નિયમમાં આપ્યું, અને ત્રીજો નિયમ તો આપ સૌ જાણો છો, આઘાત ને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, તો આ ન્યૂટનનો ત્રીજો નિયમ। આ ત્રણ નિયમ તમારે ચેપ્ટર નંબર 5માં ભણવાના જ છે, પણ ખબર પડી જાવી જોઈએ ન્યૂટનના પહેલા નિયમનું પાલન કરે જડત્વી નિર્દેશ છે। જે ન્યૂટનના પહેલા નિયમનું પાલન ન કરે, ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન ન કરે, એવી નિર્દેશ ફ્રેમ મેં અજડત્વીય કહેવાય। હવે જડત્વી નિર્દેશ ફ્રેમ જે છે એ શું હશે? જડ, જડ સ્થિર, સ્થિર હશે એટલે કે એ પ્રવેગી નહીં હોય, આનો પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હશે, એટલે કાં તો એ સ્થિર હશે અથવા તો અચળ વેગી ગતિ કરશે, તો એવી નિર્દેશ ફ્રેમને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય। પૃથ્વી જે છે એ કેવી નિર્દેશ ફ્રેમ કહેવાય? મિત્રો કયો છો, પૃથ્વી પોતાની ધરી ઉપર શું કરે છે? પરિભ્રમણ કરે છે, પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, એટલે એના ઉપર કેન્દ્રગામી બળ લાગતું જશે, એટલે કેન્દ્રગામી પ્રવેગ એ લાગતો હશે, તો પ્રવેગ ઝીરો નથી, માટે એને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય। પણ વ્યવહારિક હેતુ માટે, આ ખાસ યાદ રાખજો, વ્યવહારિક હેતુ માટે પૃથ્વીને આપણે જડત્વીય નિર્દેશ ફ્રેમ ગણશું। પ્રથમ નિયમનું પાલન ન કરે અને પ્રવેગ એ છે એટલે પ્રવેગ એ નોટ ઇક્વલ ટુ ઝીરો, હકીકતમાં પૃથ્વી છે એ અજડત્વીય નિર્દેશ ફ્રેમ જ કહેવાય ભાઈ, પરંતુ વ્યવહારમાં આપણે વ્યવહારિક હેતુ પૂરતું એવું યાદ રાખજો, વ્યવહારમાં પૃથ્વીને જડત્વીય નિર્દેશ ફ્રેમ ગણી શકાય, રેડી? તો આ વાત હતી નિર્દેશ ફ્રેમની। ત્યાંથી થોડાક આગળ જઈએ કે હવે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે। તો જડત્વીય નિર્દેશ ફ્રેમ અજડત્વીય તમને ક્લિયર સમજાઈ ગયું હશે, ત્યાર પછી હું ગતિની વાત કરું ભાઈ, કે જ્યારે કોઈ પદાર્થના યામ બદલાય, યામ તો ત્રણ છે, તો કોઈ એક સમયે ચોક્કસ સમયે માત્ર એક યામ એક જ કોઓર્ડિનેટ ચેન્જ થતો હોય તો એને એક પારિમાણિક ગતિ કહેવાય, વન ડાયમેન્શનલ ગતિ જે છે એ। ગતિમાં આપણે જુદા જુદા ત્રણ પ્રકારની વાત કરશું, કે જો એક યામ બદલાતો હોય, માત્ર એક યામ, ત્યારે એવા ડાયમેન્શનલને વન ડાયમેન્શનલ મોશન કહેશું, એક પારિમાણિક ગતિ। જો એક સાથે બે યામ બદલાતા હોય તો એને આપણે કહેશું દ્વિપારિમાણિક ગતિ, ચોથા ચેપ્ટરમાં આવશે, દ્વિપારિમાણિક એટલે સમતલમાં ગતિ। અને જો એક સાથે ત્રણ યામ બદલાતા હોય તો એને ત્રિપારિમાણિક ગતિ કહેવાય। વન ડાયમેન્શનલ મોશન એક પારિમાણિક ગતિનું ઉદાહરણ આપણે સમજીએ, સીધા રસ્તા પર ચાલતી સાયકલ। દ્વિપારિમાણિક ગતિનું આપણે ઉદાહરણ સમજીએ, કેરમબોર્ડની કુકડી, કેરમબોર્ડની કુકડી। ત્રિપારિમાણિક ગતિ તો હવામાં ઉડતું પતંગિયું, બટરફ્લાય, હે ને, મુક્ત ગગનનું મસ્ત પંખી। તો આ જે વાત છે ત્રિપારિમાણિક, ગમે ત્યાં ઉડતું હોય ભાઈ, આમ એક એક્સમાં ગયું, વાયમાં ગયું, ઝેડમાં ગયું, આમ ઉડવું, ઉડવું એટલે ત્રિપારિમાણિક। હવામાં ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓકે, તો એના અણુઓ જે ગતિ કરે છે, થ્રી ડાયમેન્શનલ મોશન। કેરમબોર્ડમાં ની કુકડી એક્સ વાય આ બે જ ડાયરેક્શનમાં, તો એને દ્વિપારિમાણિક ગતિ। અને સીધા રસ્તા ઉપર ચાલતી સાયકલ, સીધો રસ્તો હોવો જોઈએ ભાઈ, સીધે સીધો, વળાંકવાળો નહીં, તો એને એક પારિમાણિક ગતિ કહેવાય। હવે આ જે ગતિ દરમિયાન સમજવાનું છે, પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે સમજવાનું છે,
तो आपणे शुरुआत करिए पथ लंबाई ने स्थानांतर। तो हवे पथ लंबाई अने स्थानांतर विषेनो आपणे भेद समझिए के पथ लंबाई अने स्थानांतर, पथ लंबाई अने स्थानांतर। तो तफावतना मुद्दा स्वरूपे लखीए ने मित्रों, चलो पथ लंबाई एटले तो कि कोई पदार्थे, कोई पदार्थे कापेल कुल अंतर ने शू कहेवाय पथ लंबाई। पथ एटले रस्तो, કે વ્યવહારમાં જે વાહને ખરેખરનું અંતર કાપ્યું હોય, વાંકા ચૂકવું કે કોઈ પણ સીધું, તો એ અંતરને આપણે કહેશું, પદાર્થે કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહેવાય। ખરેખરનું અંતર, સાચું અંતર, પથ લંબાઈ હંમેશા ધન જ હોય, ઋણી ન હોય, શૂન્ય ન હોય ભાઈ। પછી સ્થાનાંતરની વાત કરીએ તો સૌથી ટૂંકું અંતર, એટલે કે બે સ્થાન વચ્ચેનું સીધું અંતર, એટલે સ્થાનાંતર। સ્થાનાંતર એટલે બે સ્થાન વચ્ચેનું સીધું અંતર, રેખીય અંતર। અહીંયા આપણે એક ઉદાહરણ આપીને સમજાવીએ, રેડી? કાલે આપણે એક ઉદાહરણ આપ્યું હતું, એ અને અહીંયા બી છે, તો આ કાયદેસરનો રસ્તો છે। હું એમ કહું 28 કિલોમીટર થાય છે, પણ આ વચ્ચેનું આમ સીધે સીધું અંતર માપવામાં આવે ને તો આ ખાલી 20 કિલોમીટર થાય છે। તો આમાં પથ લંબાઈ શું કહેવાય? તો 28 કિલોમીટર એની પથ લંબાઈ કહેવાય, ઓકે? એટલે પથ લંબાઈ 28 કિલોમીટર છે, એ ઉદાહરણની નીચે જ લખી નાખું, પથ લંબાઈ 28 કિલોમીટર, અને સ્થાનાંતર એટલે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ્સ 20 કિલોમીટર। વાંકા ચૂકવું જ્યારે રસ્તો હશે ને ત્યારે પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર કરતાં મોટું જ મળશે। સીધો રસ્તો હોય ભાઈ, એથી બી સીધે સીધો, તો પછી એવા કિસ્સામાં પથ લંબાઈનું સ્થાનાંતર ભાઈ ઇક્વલ બનશે। બે સ્થાન વચ્ચેનું સીધું અંતર એટલે સ્થાનાંતર, એ ધનય હોઈ શકે, હંમેશા એવો શબ્દ નહીં વાપરીએ આપણે, સ્થાનાંતરનું મૂલ્ય ધન ઋણ કે શૂન્ય હોઈ શકે। ત્યાર પછી વાત કરીએ સ્થાનાંતર એટલે એ થી બી હોય તો બી, એ થી બી સ્થાનાંતર હોય તો સ્થાનાંતરને આપણે કહેશું ડેલ્ટા એક્સ, એક્સ ટુ માઇનસ એક્સ વન સ્થાનાંતર। એનું આપણે સૂત્ર બનાવીએ, સ્થાનાંતર એટલે બે સ્થાન વચ્ચેનું અંતર, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। પથ લંબાઈ એટલે ખરેખરનું અંતર, પથ લંબાઈ વ્યવહારમાં સ્થાનાંતર કરતાં મોટું હોય, વાંકા ચૂકો રસ્તો હોય તો, અને સીધો રસ્તો હોય તો ઇક્વલ ટુ હોય, એટલે યાદ રાખવું પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર વિચારવામાં આવે, પથ લંબાઈ અને સ્થાનાંતર એનો ગુણોત્તર વિચારવામાં આવે ને તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું બનશે? 1 બનશે। સ્થાનાંતર છે ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, આનો અર્થ એવો થયો કે દિશા ઉપર ડિપેન્ડ કરે, એટલે આ કેવી રાશિ થઈ? સદિશ રાશિ છે। જ્યારે પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ રાશિ છે। પથ લંબાઈ કેના ઉપર ડિપેન્ડ કરે? માર્ગ પર આધારિત છે। જ્યારે સ્થાનાંતર માર્ગ પર નહીં પરંતુ બે બિંદુના અંતિમ અને પ્રારંભિક, એ બે બિંદુના
स्थान पर ज आधार राखे छे। ओके, हवे स्थानांतर जे छे, बीजो एक उदाहरण आपीने समझाऊ। आ ए छे અને આમ ફરી પાછું અહીંયા આવે એ પાસે છે, એટલે કે એક પૂર્ણ ચક્ર એથી ચાલુ કરીને એક પૂર્ણ ચક્ર, ચાલો તો એક પૂર્ણ ચક્ર દરમિયાન એટલે કે બંધ માર્ગ પર એથી એ પૂર્ણ ચક્ર દરમિયાન જ્યાં હતા ત્યાં ત્યાં આવ્યા, સ્થાનમાં ફેરફાર શું થયો કહેવાય? ઝીરો। તો આવા કિસ્સામાં સ્થાનાંતર ઝીરો થાય, પથ લંબાઈ નોટ ઇક્વલ ટુ ઝીરો, ક્યારે ઝીરો નહીં, પથ લંબાઈ નેવર ઇક્વલ ટુ ઝીરો, આ યાદ રાખજો। કારણ કે વાહન ભાઈ ગતિ કરે છે અને ખરેખર અંતર કાંઈ ઝીરો થોડું કાપ્યું છે, આ તો અહીંયાની આવ્યા પાછા, એટલે તમે કહી શકો કે સ્થાનાંતર શૂન્ય છે, પણ ખરેખર તો એને એક પરિઘ જેટલું અંતર કાપ્યું કહેવાય। ઓકે, તો આ ખાસ યાદ રાખજો। હવે હું બીજો અર્ધચક્રની વાત કરું, આ એ છે અને અહીં એક્ઝેટ બી છે, વ્યાસાંતના બિંદુ છે, આ ત્રીજી આર છે, અહીં આર છે, આ કેન્દ્ર ઓ, તો આર ત્રિજ્યાનું અર્ધવર્તુળાકાર માર્ગે ગયા હોય તો અર્ધવર્તુળ માટે, ચાલો ઉદાહરણથી અહીં જ લખીએ, અર્ધવર્તુળ માટે પથ લંબાઈ કેટલી કહેવાય, કયો જોઈ, અર્ધવર્તુળ માટે એ થી બી, આ કાયદેસરનો રનવે છે, તો અર્ધવર્તુળ એટલે પાઈ આર થાય। સ્થાનાંતરની વાત કરું તો સ્થાનાંતર છે તો સીધે સીધું છે, એ થી બી, તો એ થી બી ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ આર, ટુ આર કહેવાય। તો આ ખબર પડી ગઈ હોવી જોઈએ ને તમને કે પથ લંબાઈ એટલે ખરેખર વાહને કાપેલું અંતર, સ્થાનાંતર એટલે માત્ર ને માત્ર સુરેખ, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ્સ, ઇનિશિયલ પોઈન્ટ એન્ડ એન્ડિંગ પોઈન્ટ। તો આ જે છે એ પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો મેં ભેદ સમજાવ્યો, મેં તફાવતના મુદ્દા સમજાવ્યા છે। ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે એક વિમાન 400 મીટર ઉત્તર દિશામાં, 300 મીટર દક્ષિણ દિશામાં, 1200 મીટર ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરે તો પથ લંબાઈ સ્થાનાંતર બંને શોધો। ચાલો આપણે દિશાનું નિર્દેશન કરીએ, ચાલો દિશાનું નિર્દેશન કરીએ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, ચાલો આ બાજુ આ બાજુ, હું આને ઈસ્ટ વેસ્ટ, રેડી, આ નોર્થ સાઉથ હોય તો આને ઈસ્ટ વેસ્ટ કહેતા હોય, તો ઈસ્ટ વેસ્ટ આમ આવી ગયું, તો આ થશે નોર્થ, આ થશે સાઉથ। તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ, ચાલો મિત્રો, કે ઉગમ બિંદુ પાસે છીએ અત્યારે, ઓ પાસે, કઈ ડિરેક્શનમાં? તો એને કીધું છે કે ભાઈ એક વિમાન 400 મીટર, 400 મીટર ઉત્તર દિશામાં જાય છે, નોર્થ સાઈડ 400 મીટર, ચાલો અહીંયા એ બિંદુ છે, અહીં લખતા જઈએ આપણે ઓ થી એ, આ ઓ થી એ 400 મીટર નોર્થ સાઈડ અહીંયા પહોંચ્યા આપણે। પછી એને એમ કીધું કે 300 મીટર, 400 તમે નોર્થ સાઈડ આવ્યા, 300 મીટર અહીંથી પાછું સાઉથ સાઈડ જાઓ, તો અહીંયાથી 300 એટલે આટલું અહીંયા પહોંચ્યા ધારો કે, ચાલો આ 300 મીટર એ થી બી, આ એ થી બી 300 મીટર। પછી એને એમ કીધું કે ઉર્ધ્વ દિશામાં ચાલો, હે ને, ઉર્ધ્વ દિશામાં ચાલો કેટલું, 1200 મીટર, તો અહીંયાથી બી પાસે પહોંચ્યા, ઓ થી એ ગયા, એ થી પાછા બી આવ્યા, બી થી ઉર્ધ્વ દિશામાં 1200 મીટર, ચાલો અહીંયા પહોંચ્યા સી પાસે, તો બી થી સી આ 1200 મીટર છે। તો હવે તમે ઓ પાસેથી નીકળ્યા ત્યાં એ પાસે પહોંચ્યા 400 મીટર, 300 મીટર પાછા વેડા, 1200 મીટર ઉપર ગયા, તો આખા દાખલામાં પથ લંબાઈ કેટલી? તો પથ લંબાઈ નીકળ્યા ત્યાંથી પહેલાં ઓથી એ આવ્યા, એથી બી ગયા,
અને બી થી ઓ ગયા, 400 300 બેકવર્ડ ડિરેક્શનમાં પણ ડિરેક્શનથી કાંઈ મતલબ નથી, તો 400 300 700 1200 1900 મીટર થયું આ પથ લંબાઈ થઈ ગઈ. પણ સ્થાનાંતરની વાત કરું તો અંતિમ સ્થાન સી છે અને પ્રારંભિક સ્થાન ઓ છે, તો આ ઓ થી સી એ આપણું સ્થાનાંતર બનશે. તો સ્થાનાંતર એટલે ઓ થી સી, ઓ થી સી તો એ તો કર્ણ કહેવાય કાટકોણ ત્રિકોણનો ભાઈ. તો ઓ સી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ ઓ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર. ઓ બી, ઓ બી, ચાલો ઓ થી બી કેટલું કહેવાય, ઓ થી બી એટલે 400 હતું એમાંથી 300 પાછા વેડ્યા એટલે 100 મીટર જ કહેવાશે. તો 100 નો સ્ક્વેર પ્લસ 1200 નો સ્ક્વેર, તો આ તમારો ફાઇનલ આન્સર બનશે. કેલ્ક્યુલેશન તમને આવડે છે, આનું કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ. 1204 આવે છે ભાઈ આન્સર, 1204 મીટર. તો તમે જોઈ શકો પથ લંબાઈ છે ને એ મોટું મળે છે ભાઈ, એ 1900 મીટર મળે છે અને સ્થાનાંતર છે ને 1204 મીટર મળે છે. તો આ આપણો પથ લંબાઈ ને સ્થાનાંતર વચ્ચેનો આપણે ભેદ સમજાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો હવે ક્લિયર થઈ ગયું હશે પથ લંબાઈ અને સ્થાનાંતર ખરેખર શું છે, તફાવતના મુદ્દા શું છે, કઈ રીતના પ્રશ્નો પૂછાય. આવા એમસીક્યુ તમે જાતે બનાવીને સોલ્વ કરજો, ન થાય તો આપણને કહેજો. ઓકે, આગળ વધીએ.